નમસ્કાર, હું ભાવુ રાવલ, ZSTVમાં આપનું સ્વાગત છે. હવે આગળ વાત કરીએ તો માંગરોળની. અયોધ્યા ખાતે રામ મંદિર ભૂમિપૂજનની માંગરોળ શહેરીજનોએ કરી ઉજવણી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરીજનો દ્વારા રામ જન્મભૂમિ અયોધ્યામાં આજે ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના ઐતિહાસિક અવસરને આવકારી હતી. માંગરોળ શહેરીજનોએ માંગરોળ લીમડા ચોક ખાતે ભગવાન શ્રી રામની ધૂન નામની ધૂન બોલાવી હતી, ફટાકડાની આતશબાજી કરી હતી. 500 વર્ષથી વધારે વર્ષના સંઘર્ષ બાદ આજના આ ઐતિહાસિક દિવસની માંગરોળ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. માંગરોળમાંથી 1992માં અયોધ્યા ખાતે ગયેલ કારસેવકોનું સારું ઢાળી સન્માન કરવામાં આવેલ. કારસેવકો દ્વારા 1992માં કરેલ કામગીરીને કાર્યકર્તાઓ દ્વારા બિરદાવી હતી. આ અવસરે શહેરીજનો દ્વારા ડીજેના તાલે ઝૂમ્યા હતા, મોઢા મીઠા કરાવ્યા હતા. શહેરમાં રામ મંદિરના નિર્માણના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. 500થી વધુ વર્ષના સંઘર્ષ બાદ જ્યારે આજે અયોધ્યામાં રામ મંદિરનું શિલાન્યાસનું આયોજન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સાધુ સંતોના હસ્તે થઈ રહ્યું છે, ત્યારે માંગરોળની હિન્દુ સમાજ ઉત્સવ ઉલ્લાસથી વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગર અને તમામ હિન્દુ સમાજને લઈને આજે લીમડા ચોક ખાતે એક આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને સાથે જે કાર સેવકો અયોધ્યામાં રહેલા છે